जी नमस्कार दर्शक मित्रों, बीएन न्यूज गुजराती में आपनो हार्दिक स्वागत छे। आपनी साथे हूं आपनो मित्र भाविन पाटनवाड़िया। बात करिए तो वडोदरा में संस्कारी नगरी में खास करीने भव्य कार्यक्रम आयोजन करवामां आव्यो छे। आपनी साथे जे तारक मेहता उल्टा चश्मा फिल्म छे ना नटू काका छे। बात करीशुं आजे वडोदरा ना आंगणे आप आव्या छो, घणा लांबा समयथी बीमारी હતી, પરંતુ આવ્યા કારણ કે પ્રેક્ષકોના કારણે બીમારી નો આજે અંત થયો છે ને આજે ખુશી આપ વડોદરા આવ્યા છો। નવરાત્રિમાં પણ વડોદરાનો નંબર સંગીતની દુનિયામાં, વડોદરાનો નંબર કલાના ક્ષેત્રે, વડોદરાનો નંબર, વડોદરા સૌથી કલા નંબરનું શહેર છે। અમિત પટેલે આજે બહુ મોટું ફંક્શન, એવોર્ડ ફંક્શન રજૂ કર્યા છે, મને આમંત્રણ આપ્યું। તબિયત મારી નાદુરસ્ત હોવા છતાં પણ મેં કીધું ના હું જઈશ, કારણ કે મને મારા પ્રેક્ષકોનો પ્રેમ એટલો બધો મળ્યો છે અને તમારા બધાના પ્રેમથી જ હું આજે 76 વર્ષે પણ કામ કરી રહ્યો છું। કેન્સરની બીમારીમાંથી મુક્ત થઈ હજી મને 2 મહિના જ થયા છે। બહુ ભારે ઓપરેશન હતું પણ તમારી બધાની દુઆથી હું બચી ગયો છું, મારી સ્પીચ બચી ગઈ છે। નિર્માતા આશિત મોદી, મારા ડાયરેક્ટર હર્ષદ જોશી, માલવ રાજડા અને તમામ કલાકારો, મારા જેઠાલાલ, દિલીપ જોશી, ચોક્કસી દર્શક મિત્રો, આ હતા નટુ કાનગારે જે પ્રકારે વાત કરવામાં આવી। આજરોજ વડોદરા ખાતે જે પ્રકારે વડોદરા સિની મીડિયા એવોર્ડનો જે ફંક્શનનું આજે આયોજન કરવામાં આવ્યું ને, જેમાં વાત કરવામાં આવે તો ઘણા બધા કલાકારો આવ્યા છે। એમાં પણ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફિલ્મના જે નટુ કાકા છે એ પણ આવ્યા છે। ઘણી તબિયત ખરાબ હોવા છતાં પણ વડોદરામાં આવ્યા છે અને પ્રેક્ષકોનો પ્રેમ છે તેના કારણે કેન્સર જેવી બીમારીથી પણ એ અત્યારે તંદુરસ્ત છે। ગુજરાતના સમાચાર આંગળી ના ટેડવે આપના ફોનમાં જોવા માટે બીએન ન્યૂઝ ગુજરાતીની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પેજને લાઇક કરો, ઇન્સ્ટાગ્રામને ફોલો કરો અને આપના મનગમતા સમાચાર વધુમાં વધુ શેર કરો।